નમસ્કાર મિત્રો સિંગલ સેલ ફિઝિક્સ YouTube ચેનલ માં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે જો તમે લોકો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp અને Facebook ગ્રુપ માં અને WhatsApp સ્ટેટસ માં વિડિયોની લિંક ને શેર કરો જેથી लाइक शेयर ने सब्सक्राइब વધુ મળે ચાલો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આ બેમાં ઉદ્ગમ અને એની લાક્ષણિકતા એટલે કે ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી અને ઓસ્ટેટનો પ્રયોગ જોયો હતો ત્યારબાદ અગત્યનો પ્રશ્ન આવે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા હોય એવા વિદ્યુતભાર ઉપર લાગતું લોરેન્ટ્ઝ બળ સમજાવી તેની લાક્ષણિકતા જણાવો જોતા છે દાખલા તરીકે કોઈ વિસ્તાર એવો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર અને એની અંદર કોઈ ગતિ કરતો વિદ્યુતભાર કોઈ વિદ્યુતભાર એની ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર તો તમને ખબર જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર હોય તો એના ઉપર બળ લાગે એમ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરે તો એના ઉપર પણ બળ લાગે એટલે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર સ્થિર હોય કે ગતિ કરતો તોય બળ લાગે અને ચુંબકીય ક્ષેત્ર હોય ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો જ બળ લાગે આપણે જોઈએ એટલે કે ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય એમાં વિદ્યુતભાર હોય એટલે બળ લાગે અને ઈ બળને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ બળ લોરેન્ટ્ઝ એમ્પિયર અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને શોધ કરી હતી એટલે એને લોરેન્ટ્ઝ બળની લોરેન્ટ્ઝની યાદમાં લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે ધારી ધારો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અહીંયા આ લખી નાખે ટૂંકમાં આ અંતર એ વિદ્યુત ક્ષેત્ર આટલું છે નો લખો તો પણ ચાલે અને ચુંબકીય ક્ષેત્ર બી વેક્ટર હાજર છે જેમાં કોઈ વિદ્યુત ભાર ક્યુ ગતિ કરે છે એટલે હવેથી યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્ર હોય એમાં વિદ્યુત ભાર હોય એટલે એના ઉપર બળ લાગે શું થાય બળ લાગે વિદ્યુત ભાર કેવું ગતિ કરે તેથી તેના પર લાગતું કુલ બળ કુલ બળ ને એફ કહી દો તો કયું કયું બળ લાગે એક તો નથી વિદ્યુત ક્ષેત્ર ના લીધે બળ લાગશે એટલે આ બળ ને આપણે કહીએ એફ વિદ્યુત બળ અને એક ચુંબકીય ક્ષેત્ર ના લીધે બળ લાગશે એટલે એક બળ ને આપણે કહી દે એ ચુંબકીય બળ બરાબર છે એટલે ચુંબકીય ક્ષેત્ર ના લીધે બળ લાગશે એને એક ચુંબકીય બળ કહી અને વિદ્યુત ક્ષેત્ર ના લીધે લાગશે એટલે એક વિદ્યુતીય બરાબર ચાલો તો આપણે ખબર વિદ્યુત ક્ષેત્ર ના લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગે ઈ બળ QE જેટલું હોય ખબર છે વિદ્યુત ક્ષેત્ર ના લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગે અને ચુંબકીય ક્ષેત્ર ના લીધે જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે ઈ બળ આટલું હોય બરાબર એ લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી q b વેક્ટર ક્રોસ b વેક્ટર આટલું બળ અને આ ટોટલ બળ આવ્યું આ ટોટલ બળ ને જેને લોરેન્ટ્ઝ બળ કહે એટલે ખરેખર આમ જોવા જાવ તો લોરેન્ટ્ઝ બળ આપણે આટલાને જ કહીશું બરાબર છે જે ચુંબકીય બળ લાગે એને આગળ પણ લોરેન્ટ્ઝ બળ તરીકે આનો એક જ ઉલ્લેખ કરશે પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે હાજર હોય ત્યારે ટોટલ બળ આટલું લાગે રેડી જેની શોધ કોણે કોણે કરી હતી કે લોરેન્ટ્ઝ જે લોરેન્ટ્ઝ એમ્પિયર અને બીજા વૈજ્ઞાનિકો શોધેલ ખબર પડી છે તો કે ચુંબકીય ક્ષેત્ર હોય એમાં વિદ્યુતભાર ગતિ કરે તો એના ઉપર આટલું બળ લાગે ચુંબકીય બળ જેમ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર હોય તો આટલું બળ લાગે
विद्युत क्षेत्र में विद्युत बार स्थिर होय के गति करे ज्ञान बोलला चुंबकीय क्षेत्र में विद्युत बार गति करे એટલે ટૂંકમાં સ્થિર ન હોય તો જ બળ લાગે સ્થિર હોય તો બળ નહીં લાગે જો v 0 હોય તો 0 ગુણ્યા ગમે તે એટલે 0 થઈ જાય ખબર પડી ચાલો આપણે જોવાનું છે એટલું ક્લિયર થઈ ગયું હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ લોરેન્ટ્ઝ બળની લાક્ષણિકતા શું શું લાક્ષણિકતા ને જોતા જઈએ મેં તમને કીધું લોરેન્ટ્ઝ બળ આપણે આટલાને જોઈશું ચુંબકીય બળ પણ કહેવાય બરાબર ચુંબકીય બળ કહીશું એટલે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત બળ હોય ત્યારે જે બળ લાગે ને ચુંબકીય બળ એની લાક્ષણિકતા જોતા જઈએ એક તો એ ચુંબકીય બળ રીયું આ ચુંબકીય બળ F બરાબર એનું સૂત્ર આવું છે q v વેક્ટર ક્રોસ b બરાબર જે q v અને b પર આધારિત છે આ ત્રણે ત્રણ ઉપર આધાર રાખે છે બરાબર q v અને b v એટલે એ જે તે વિદ્યુતભાર છે એનો વેગ b એટલે જે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો હોય વિદ્યુતભાર એ ચુંબકીય છે બરાબર અને આના ઉપરથી હજી એક બાબત સ્પષ્ટ થાય શું થાય તો કે ધન ઉપર લાગતું બળ અથવા તો ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ ઋણ ઉપર લાગતું બળ ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ ધન પર લાગતા બળની વિરુદ્ધમાં હોય જો કઈ રીતે જો બરાબર સદિશ રાશિ કે બળ જો પ્લસ વિદ્યુત જો સદિશ હોય કે સદિશ લખતા હોય ત્યારે પ્લસ માઇનસ તો લખવાના પ્લસ વિદ્યુત બળ તો પ્લસ માઇનસ હોય પણ જ્યારે મૂલ્ય લખે મૂલ્ય યાદ રાખજો મૂલ્ય ત્યારે વિદ્યુત ભારની માત્ર કિંમત મૂકવાની ત્યારે વિદ્યુત ભારની માત્ર કિંમત મૂકવાની ખાસ ધ્યાન રાખજો પણ સદિશ સ્વરૂપે લખો તો પ્લસ વિદ્યુત ભાર હોય તો એની જે દિશા આવશે એ બળ એના કરતા ऋण विद्युत भार है तो मैं माइनस लिखो तो बल धन ऊपर जे दिशा होती धन पर प्लस q v वेक्टर क्रॉस b वेक्टर जे दिशा हो एना करता ऋण की दिशा माइनस ऋण विद्युत भार है तो माइनस लिखो तो एना करता दिशा की रीते जे माइनस એટલે विरुद्ध में એટલે धन અને ऋण विद्युत भार ऊपर लागतो जे चुंबकीय बल रे परस्पर विरुद्ध दिशा में હોય રેડી હમણા આપણે એની ખાતરી પણ કરી છે આ ક્લિયર થઈ ગયું ચાલો ક્યાં જઈએ આપણે આ સદિશ રાશિ છે તો એની દિશા કઈ રીતે શોધાય આપણે એની દિશાની વાત કરીએ બળની દિશા જો તો આની દિશા બરાબર જ આ આખાઈની દિશા કારણ કે બે બરાબર હવે આની તો દિશા ન હોય એટલે માત્ર આટલાની દિશા શોધી લો ઈ જાની દિશા બરાબર ટૂંકમાં આ આખાની દિશા ઈ જાની દિશા કેવું બરાબર પણ આ વિદ્યુત ભારની દિશા ન હોય એટલે ઈ દળ હતો એટલે આની દિશા શોધી લો ઈ જાની દિશા તો હવે તમને ખબર છે ક્રોસ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકારની દિશા કઈ રીતે શોધાય તો કે v v સદિશ અને b સદિશ થી બનતા સમતલને લંબ રૂપે હોય આ તો આપણને ખબર જ છે ધોરણ 11 યાદ કરો સમતલમાં ગતિ જે કરે આ જે બે સદિશ છે એ બે સદિશ થી જે સમતલ બને ઈ સમતલને લંબ રૂપે હોય આ બળ અથવા એમ પણ કહેવાય v અને b આ બંનેને લંબ રૂપે બળ હોય બેને લંબ રૂપે હોય આપણે સમતલમાં ગતિમાં ક્રોસ ગુણાકારના દિશા શોધીતી ત્યારે આપણે આ બધું શીખી જ ગયા કે આ બંનેને લંબ રૂપે આની દિશા કહેવાય કારણ કે ક્રોસ ગુણાકાર બરાબર ક્લિયર થઈ ગયું અથવા તો આપણે સ્ક્રૂની મદદથી પણ દિશા શોધતા હતા સ્ક્રૂને કઈ રીતે રાખવાનું તો કે v અને b થી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂને રાખી b થી b તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે જે દિશામાં આગળ વધે તે દિશા એ દિશા કોની તો કે આ બળ બળની આ તો જે કહેવાય આખાની દિશા એ જ્યાં બળની દિશા આ ખબર પડી બે રીતે સોરી આ તો ડાયરેક્ટ થઈ ગયું બી અને બી થી બનતા સંતરે લંબ રૂપે પણ લંબ રૂપે અંદર જતી દિશામાં કે બહાર જતી દિશામાં ઈ એક્ઝેક્ટ ખબર ન પડે ઈ એક્ઝેક્ટ ખબર પાડવી હોય તો તમે આ સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી બરાબર
હવે આપણે જે દાખલા તરીકે બરાબર સમજો આવી રીતે આકૃતિ દોરેલી છે ટેક્સ્ટબુક માં જોઈ દાખલા તરીકે આ કોઈ શબ્દ આવી રીતે ઓ આ શબ્દ આમ રાખ્યો આમ રાખ્યો માં બરાબર એની અંદર આ શબ્દ આવી રીતે છે એની અંદર દાખલા તરીકે આ પ્લસ q વિદ્યુત ભારે પ્લસ q ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં b ગયો અને આ કોણ રહ્યો એ ગતિ આ દિશામાં કરે દાખલા તરીકે ગતિ આ દિશામાં કરે ફેર એટલે કેવી રીતે એ આવી રીતે સમજો આ સમતલ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આ સમતલની આમ રહેવું ને આમ રહેવું આમ આમ બરાબર છે આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે વેગ આ દિશામાં છે આ દિશામાં બરાબર તો બળ કઈ દિશામાં થાય તો શું કે સ્ક્રૂનો નિયમ આપણને ખબર પેલા b અને b થી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂને રાખો b આમ છે v આમ છે આ સમતલ બને v આ તરફ છે b આ તરફ આ સમતલ બન્યું એટલે લંબ રૂપે સ્ક્રૂને રાખો હવે સ્ક્રૂને કઈ રીતે ફેરવવાનું હોય જે પેલા હોય અહીંયાથી બીજા તરફ એટલે v આ તરફ છે v થી b તરફ પણ જે નજીક પડે v થી b આમય થાય અને v થી b આમ પણ થાય બે રીતે થાય એટલે v થી b આ રીતે ફેરવશો જો v થી b આ રીતે થાય અહીંથી આમય ફરે અહીંથી આખ્યા કોઈ ફરે પણ જે નજીક પડે એ રીતે ફેરવવાનું હોય એટલે v થી b હું આમ ફેરવીશ તો સ્ક્રુ કઈ તરફ આગળ વધશે ઉપર તરફ એટલે ઉપર તરફ એટલે આ રીતે આ બળની દિશા થાય એમ ચુંબકીય ખબર પડી લાઈટ ગઈ આ બી હતા વી હતા એ આ દિશામાં હતા બી હતા એ આ દિશામાં હતા આ સમતલ બની એટલે લંબ રૂપે સ્ક્રૂ ને રાખો વી થી બી ફેરવો સ્ક્રૂ ને ફેરવો એટલે આ રીતે ફેરવાનો આમ આમ ફેરવો એટલે બહાર તરફ નીકળે સ્ક્રૂ બહાર તરફ એટલે ઉપર તરફ એટલે એફ ચુંબકીય આ એની દિશા છે દાખલા તરીકે આવી રીતે હોય તો દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ ચુંબકીય ક્ષેત્ર બી આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કોઈ વિદ્યુત ભાર દાખલા તરીકે પ્લસ ક્યુ વિદ્યુત ભાર કયો વિદ્યુત ભાર પ્લસ ક્યુ બરાબર આના ઉપર વેગની દિશા આ રીતે દાખલા તરીકે આ દિશામાં ગતિ કરે વેગ વી આમ કે વી એટલે આ સમતલ ને આવી રીતે રાખ્યું કે ઊભું બી વેક્ટર આ દિશામાં છે વેગ ઉપર તરફ તો હવે આના દિશા કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે જોઈજો વી અને બી થી બંધ સમતલ ગોતો વી અને બી થી આ સમતલ બે એને લંબ રૂપે સ્ક્રૂ ને રાખો લંબ રૂપે એટલે કઈ રીતે ફેરવો વી થી બી ફેરવો તો આમ બસ આમ બરાબર નવડો થાય નવડો થાય તો અંદર જતી દિશામાં અંદર જતી દિશા એટલે આ રીતે હું એને આ રીતે દર્શાવું તમને દેખાય આ એ પણ આ નથી આ અંદર જતી દિશામાં છે ખબર પડી ચાલો એક વસ્તુ અહીં દાખલા તરીકે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને વી વેગ એ ઉપરની દિશામાં છે વેગ આ બી વેક્ટર જ છે બરાબર હવે સમજો માઇનસ આ પ્લસ ક્યુ હતા આ એ પ્લસ ક્યુ હવે માઇનસ આ બરાબર સમજો આપણે શું કહે આની દિશા શું હોય એની દિશા વી અને બી થી બનતું સમતલ v આમ હે p આમ હે આ સમતલ બને એ સમતલને લંબ રૂપે સ્ક્રૂને રાખો લંબ રૂપે રાખો લંબ રૂપે રાખો v થી b ફેરો v થી b v થી b નજીક પડે આ નજીક પડે આ આગળ પડે એટલે આમ ફેરવાનું બરાબર એ અંદર જાય છે અંદર જતી દિશા પણ જો માઇનસ વિદ્યુત ભાર હોય તો આપણે આ માઇનસ લખો મતલબ આની જે દિશા મળે એની વિરુદ્ધ છે માઇનસ પર શું થાય એની વિરુદ્ધ અહીંયા શું હતું જે દિશા મળે કારણ કે પ્લસ હતો તો આ પ્લસ મતલબ જે દિશા મળે ઈ જ દિશા પ્લસ નો અર્થ થાય જે દિશા મળે ઈ જ દિશા માઇનસ નો અર્થ થાય આ જે દિશા મળે એની વિરુદ્ધ માઇનસ લેવાનું તો એની આ દિશા કઈ અંદર તો આમાં શું પડશે બહારની દિશા ખબર પડી બહારની એટલે હું એને આ રીતે દર્શાવું આમાં એ બહાર ગયો ટૂંકમાં આમાં એ અંદર જતી દિશામાં તો આમાં એ બહાર નીકળતી દિશામાં ખબર પડી દિશા કઈ રીતે શોધાય આ એની દિશા છે ટેક્સ્ટબુક માં બંને આકૃતિ આપેલી છે આ બીજો નિયમ જો આ બીજી લાક્ષણિકતા પહેલી લાક્ષણિકતા ધન ઉપર જે બળ લાગે એ ઋણ ની વિરુદ્ધ જ અહીં સાબિત થઈ ધન ઉપર અંદર જતી દિશામાં તો અહીં ઋણ ઉપર બહાર ની દિશામાં બરાબર છે બીજું એની દિશા કઈ રીતે શોધાય કઈ દિશાની વાત કરી દિશા તો આપણે આવડે છે
ચાલો ત્યાર પછી હવે આપણે એના મૂલ્યની વાત કરી બરાબર આ બાજુ ઉકાડી નાખી રેડી ચાલો હવે આપણે એના મૂલ્યની વાત દિશા પછી ત્યાર બાદ મૂલ્ય ચાલો આનું મૂલ્ય લેવું હોય તો આના મૂલ્યને આ રીતે લખાય માનાંકના એક સદિશ અથવા ખાલી એક બરાબર q v v ક્રોસ ક્રોસ હોય ક્રોસ સ એટલે સાઈન થીટા ક્રોસ ગુણાકાર હોય તો સાઈન થીટા એટલે સાઈન થીટા અને થીટા v અને b વચ્ચેનો કોણ જે બે નો ગુણાકાર હોય એ બે વચ્ચેનો ખૂણો લેવાનો હોય q v b સાઈન થીટા રેડી એનું મૂલ્ય આ રીતે દર્શાવો ખબર પડી આને હજી બીજી રીતે દર્શાવો આને આ રીતે હું દર્શાવી સદિશ બરાબર એનું મૂલ્ય તો આપણું થાય q v b સાઈન થીટા સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એકમ સદિશ ખબર નથી એટલે n કેરેટ આ n કેરેટ કઈ દિશામાં જે દિશામાં બળ લાગતો એ દિશાનો એકમ સદિશ બરાબર છે આ રીતે લખાય અહીંયા માત્ર મૂલ્ય તો મૂલ્ય બરાબર મૂલ્ય જ લખાય બરાબર જ્યાં થીટા એ v વેક્ટર અને b વેક્ટર વેક્ટર એટલે સદિશ બંને વચ્ચેનો ખૂણો કમ્પ્લીટ ચાલો હવે જુઓ હવે આપણે આમાં કઈ કદાચ કણ ગતિ નો કરતો હતા વિદ્યુત ભાર કેવી ગતિ નો કરતો હતો ગતિ નો કરે જો વિદ્યુત ભાર ગતિ ન કરે એનો અર્થ શું થયો એટલે કે v બરાબર 0 તમા v બરાબર 0 મૂકી દો તો એક ચુંબકીય બળ કેવું થયું હું ખાલી એ પણ અત્યારે હું ચુંબકીય બળની વાત કરું એટલે હું દર વખતે ચુંબકીય ન લખું એક ચુંબકીય એમ બરાબર એટલે કોઈ આ ટોટલ બળ નો સમજતા બરાબર ચાલો તો એ શું થઈ જાય q v0 v0 d sin થીટા એટલે આ તો પણ 0 થઈ જશે તો ચુંબકીય બળ લાગે નહીં એટલે હું કહેતો હતો સમજાણમાં એટલે હું કહેતો શું કહેતો હતો વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર સ્થિર હોય કે ગતિમાં હોય એના ઉપર વિદ્યુત બળ લાગે ચુંબકીય ક્ષેત્ર હોય ચુંબકીય ક્ષેત્ર એમાં વિદ્યુત ભાર ગતિ કરે તો જ બળ લાગે નહીં કેટલું લાગે ચુંબકીય ક્ષેત્રના લીધે q v b sin થીટા જેટલું લાગે અથવા q v વેક્ટર ક્રોસ b વેક્ટર જેટલું બળ લાગે આ ખબર પડી તમને આ ક્લિયર થઈ ગયું પહેલા આપણે વાત કરી ધન ઉપર અને ઋણ ઉપર કઈ રીતે બળ લાગે પછી દિશાની વાત કરી એટલે મૂલ્ય મૂલ્યમાં આપણે વધારાનો એક કિસ્સો લીધો શું લીધો કે વેગ 0 હોય તો ચુંબકીય બળ લાગે બરાબર વેગ 0 નો ચુંબકીય બળ ન લાગે તો માત્ર કઈ બળ લાગે વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્ર હાજર હોવું જોઈએ તો વિદ્યુતીય બળ લાગે આ ખબર પડી કમ્પ્લીટ ચાલો ત્યાર પછી હજી એક આગળનો પોઈન્ટ લઈ ચાલો આ જે બળ છે એ બરાબર qbb sin થીટા આમાંથી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ જોઈએ ચાલો b ને પહેલા કરતા કરીએ અને અહીંયા અહીંયા રાખો એટલે આ qb નીચે આવતા રહેશે sin થીટા નીચે આવતા એટલે f ના છેદમાં qb sin થીટા ચાલો તો b નો એકમ શું થાય b એટલે ચુંબકીય ક્ષેત્ર f નો એકમ ન્યૂટન વિદ્યુતભારનો કુલંબ વેગ છે વેગ એટલે મીટર પર સેકન્ડ sin થીટા નો એકમ નો એટલે આ એકમ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર નો એકમ શું થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલંબ ઇન્ટુ મીટર આ સેન્ટીમીટર નથી કુલંબ કુલંબ ઇન્ટુ મીટર બરાબર છે અને આ જે એકમ મળે એને જ એક ટેસ્લા તરીકે ઓળખવામાં આવે જે ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં ચુંબકીય ક્ષેત્રના એકમને ટેસ્લા કહેવામાં આવે છે એટલે એક ટેસ્લા એટલે શું થાય તો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલંબ ઇન્ટુ મીટર અને આ જે એકમ કયો એ એનો SI એકમ છે ખાસિયત રાખજો SI એકમ ટેસ્લા કયો અથવા આર કયો હવે આના આધારે તમને એનું પારિમાણિક સૂત્ર જાતે આવડી જવું જોઈએ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર બરાબર ટેસ્લા એટલે ન્યૂટન સેકન્ડ પર કુલંબ મીટર એના આધારે પારિમાણિક સૂત્ર બરાબર ટેસ્લા કોને કહેવાય ખબર પડી જઈ હવે એક ટેસ્લાની વ્યાખ્યા કરવી હોય તો એક ટેસ્લા કેને કહેવાય એક ટેસ્લા તો આ બધું એક એક હોય તો એટલે આપણે લખીએ જો કોઈ એક કુલંબ વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો એના ઉપર લાગતું બળ જો 1 ન્યૂટન હોય આ બધો જવાબ જે આવશે તો તે ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એ 1 ટેસ્લા છે તેમ કહેવાય આ 1 ટેસ્લા કેરે જવાબ આવે છે હું આ 1 લો 1 લો માત્ર મૂલ્યની જ વાત કરું અને sin થીટા જે આવી ગયું તો sin થીટાની કિંમત 1 ક્યારે થાય sin 90 હોય
નેવ એટલે v અને b વચ્ચેનો ખૂણો 90 કરવો એટલે એ કેવી રીતે પ્રવેશ કરવો જોઈએ ચુંબકીય ક્ષેત્ર b આમ હોય તો વેગ લંબ રૂપે હોય v અને b વચ્ચેનો ખૂણો 90 એટલે બરાબર ફરીવાર વ્યાખ્યા એક ટેસ્લા એટલે આ તો ક્લિયર થઈ ગયું એકમ આવડી ગયો પારિમાણિક સૂત્ર એકમ કયો છે ટેસ્લા ટેસ્લા નામના વૈજ્ઞાનિક ક્રિયા આને જે ટેસ્લા કહેવાય એના આધારે પારિમાણિક સૂત્ર જાણ હવે એક ટેસ્લા ની વ્યાખ્યા એક ટેસ્લા ની વ્યાખ્યા એક ટેસ્લા કોને બરાબર છે આ બધું એક એટલે જો એક કુલંબ વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડ ની ઝડપ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશ લંબ રૂપે તો જે લંબ રૂપે પ્રવેશ છે તો એના ઉપર લાગતું બળ જો 1 ન્યૂટન હોય 1 ન્યૂટન એટલે બધું 1 1 થયું તો આનો જવાબ કેટલો છે 1 આવશે એટલે b બરાબર 1 જવાબ તો તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા છે તેમ કહેવાય આ ખબર પડી કે 1 ટેસ્લા કેવી રીતે આવી રેડી આ બધું 1 1 થયું એટલે 1 આવી છે કમ્પ્લીટ આ 1 ટેસ્લા આ ટેસ્લા સિવાય બીજો પણ એકમ છે બીજો એકમ કેનો ચુંબકીય ક્ષેત્ર જેને ગોસ તરીકે ઓળખવામાં આવે ગોસ જેને આ રીતે દર્શાવાય બરાબર ખાલી જી વડે અને 1 ગોસ બરાબર થાય 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા યાદ રાખજો 1 ગોસ એટલે શું થાય 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા એટલે ગોસ નાનો એકમ છે આ SI એકમ નથી આ SI એકમ નથી SI એકમ નથી આ આ SI એકમ છે એટલે આની નીચે લખતા કોનો બીજો એકમ ગોસ જે SI એકમ નથી અને 1 ગોસ બરાબર શું થઈ જાય 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા આ યાદ રાખજો ગણતરીમાં જરૂર પડશે આ ખબર પડી છે કે ના એક ગોસ એટલે કેટલું થઈ જાય કમ્પ્લીટ ગોસ SI એકમ નથી બરાબર અને એને માત્ર 1 જી વડે દર્શાવ 1 જી 1 જી બરાબર 10 ની માઈનસ 4 ઘાત આ નાનો એકમ કમ્પ્લીટ આટલું ક્લિયર થઈ ગયું તો આ હતી એની લાક્ષણિકતા એક એની દિશાવાળો પોઈન્ટ એક ના મૂલ્યવાળો અને એક એની વ્યાખ્યાવાળો પોઈન્ટ આ વ્યાખ્યાવાળો પોઈન્ટ આમાં તમે શું શીખા આ ટોપિકમાં ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે એટલે બળ લાગે કેટલું m બરાબર q v વેક્ટર ક્રોસ b યાદ રાખજો પહેલેથી યાદ રાખવાની આ રીતે લેવો પડે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે એટલે બળ લાગે q વેક્ટર q v વેક્ટર ક્રોસ b વેક્ટર છે પછી તમને આ તો આવડે દિશા જોતા આવડે મૂલ્ય જોતા આવડે બરાબર એક ટેસ્લા કોની કહેવાય એની વ્યાખ્યા ખબર પડી છે અને વ્યાખ્યા લખવાની આ બે ના એકમ છે પારિમાણિક સૂત્ર ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ રેડી તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય ત્યારબાદ એક યાદ રાખજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય બરાબર એક નાનો એક પોઈન્ટ તરીકે નોંધ કરીને યાદ રાખજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીને પણ કે ચુંબકીય ક્ષેત્ર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ આટલું છે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા યાદ રાખજો બરાબર પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ટેસ્લા છે ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લીટ ચાલો અને તમને ક્વેશ્ચનમાં એના મૂલ્ય પણ અલગ અલગ આપેલા છે કે ન્યુટ્રોન તારાની સપાટી ઉપર b એટલે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ કેટલી હોય પછી કોઈ પ્રયોગશાળામાં મહત્તમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય બધા દરેકના મૂલ્ય આપેલા છે બરાબર પણ આપણે આ એક યાદ રાખીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર છે તો આજ આપણે ભણી ગયા કે લોરેન્ટ્ઝ બળ કોને કહેવાય અને એની લાક્ષણિકતા શું ક્લિયર થઈ ગયું પહેલા ધન ઉપર બળ કઈ દિશામાં લાગે ઋણ ઉપર બળ કઈ દિશામાં લાગે પછી એનું મૂલ્ય એની દિશા બરાબર છે છેલ્લે એની વ્યાખ્યા આ બધી એની લાક્ષણિકતા આ ખાસ યાદ રાખજો ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો આટલું ચુંબકીય બળ લાગે બરાબર કમ્પ્લીટ બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું